પેલી સમજ રહેવી જોઈએ, આ બળ તું બની રહ્યું છે વ્યવસ્થિત શક્તિ ના હતી, મને કોઈની સત્તા નથી. જો સત્તા હોત તો બધા ક્યારના ઉપરી થઈને નહીં ગયા, ભગવાનને ના માને તો. જો કોઈની સત્તા હોત બધી તો તો વાત જ શું પૂછવી એમને. આ સત્તા વગર જો આટલા બધા કરતા હોય બધું, અને જો એનો મગજમાં આવી મારી સત્તા છે તો શું થાય, તો ખલાસ થાય. એવી કોઈ સત્તા છે નહીં, કોઈની નહીં. બધા મોટા મોટા તીર્થંકરો, જ્ઞાનીઓ, બધા કેટલાય લોકો આવી ગયા, કોઈની સત્તા ના હોય એની. સત્તા કોઈની નહીં બધાની. કર્મના ઉદય આગળ ભગવાન પણ પછી આત ના કરી શકે, કોઈ ફેરફાર ના કરી શકે. મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન એ ફેરફાર ના કરી શકે, નહીં તો ભગવાન હતા પછી યુદ્ધ શું લેવા કરાવે, આટલા બધા મરાવે શું લેવા. એ પોતે જો આટલા બધા જાણનાર હતા, બધું કરનાર હતા, સમજનાર હતા, તો આ બધું શાના માટે થવા દે. તો કે ના, એ કરતા નથી, આ કર્મના સંજોગો ભેગા થાય છે ને થાય છે. અત્યારે જેમ ટેરરિસ્ટમાં આ ચાલે છે, એવું એ વખત મહાભારત ના થયું, કરોડો લોકો મરી ગયા, કેટલા બધા લોકો મરી ગયા એમની હાજરીમાં, તો એ ભગવાન બદલી શક્યા નહીં એને, કારણ કે કર્મના ઉદયને બદલી શકાય જ નહીં. એ ભાવ બદલી શકાય છે, એનો ઉદય બદલી શકાય નહીં પછી. એટલે એમને ખબર પડી જાય કે આ કૌરવો અને પાંડવો, આ એમના કર્મ બંનેના ઉદય આવ્યા છે આ કર્મોના. એ તો બહુ જ ઈચ્છા રાખે કે બંને સમાધાન કરે, બધું બહુ જ કરે, પણ થઈ શકે નહીં. ઘણું બધું કર્યું પણ ના થાય ને, યુદ્ધ થઈને જ રહ્યું. આટલા બધા માણસો, આટલા બધા સમજદાર બધા લોકો હોવા છતાંય થઈને રહ્યું. એનું કારણ શું? આ જ વ્યવસ્થિત કરતા છે. એટલે જેમ જેમ આપણને સમજાતું જાય એમ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. બધાને આવે ને ભોગવાનો, વ્યવસ્થિત શક્તિ ના આવે. જેને કર્મ બાંધ્યું હોય એને ભોગવટો આવે. વ્યવસ્થિત શક્તિ એ પોતે જાતે કરતા નથી, તમારા કર્મનું રિઝલ્ટ આપે છે, પરિણામ આપે છે. વ્યવસ્થિત કરતા એટલે શું? એ કઈ નિર્માણ નથી કરતું, નિર્માણ તમે કરો છો, ફળ એ આવે છે. જેમ તમે વાવની અંદર જઈને તમે બોલો કે તું રાજા છે, તો ફળ કોણ આપે? એ જે ફળ આવ્યું પડઘો, એ વ્યવસ્થિત શક્તિ. પણ કોનું આવ્યું? તમારું બોલેલાનું આપે છે. એવું વ્યવસ્થિત એ ફળ આપનારી શક્તિ છે. આપણને કરનારી શક્તિ નથી, ફળ આપનારી શક્તિ છે આપણને. સમજો ને? એટલે વ્યવસ્થિત કરતાનો મતલબ શું? ફળ આપનારી શક્તિ, આપણને રિઝલ્ટ આપનારી શક્તિ છે. તમારા જ કર્મનું ફળ તમને આપે છે. એટલે જેમ જેમ દુનિયાની અંદર આપણને મારનારો અને મરનારો બંને નિર્દોષ દેખાશે ને, ત્યારે એક્ઝેક્ટ જ્ઞાન આવ્યું કહેવાય. અત્યારે તો આપણને એમ લાગે છે કે આ લોકો આને મારે છે. વ્યવહાર ભાષામાં શું દેખાય છે આપણને? કે આ આને મારે છે, આ ખોટું કરે છે, આ સારું કરે છે, એવું દેખાય છે. જ્યારે જ્ઞાનીઓને શું દેખાય? તો કે આ બંને પોત પોતાના કર્મનો ઉદય છે, આ મારતો નથી ને પેલો મળતો નથી. જ્ઞાનીઓને શું દેખાય? કે આ એના કર્મનું ફળ મારવાનું કરે છે, અને પેલાને મરવાનું ઉદય છે, એટલે ભેગો થાય છે. આ બે ભેગું થાય છે ખાલી, બસ. એટલે એમને પછી પેલો મારનાર એ દોષિત દેખાતો નથી. આપણને મારનાર દોષિત દેખાય, અને મરનાર છે નિર્દોષ દેખાય છે.
એમને એવું દેખાતું નથી, બંને તો સીત જ છે. એ તો એમને તો ભેગા થાય જ નહીં કોઈ કોઈને, બંને નિર્દોષ છે. અત્યારે બંને જણા જે કર્મ બાંધેલું એનું રિઝલ્ટ ભોગવી રહ્યા છે. બે પેલા મારવાનો ભાવ કરેલો, પેલા મરવાનો સમય, બંને ભેગું થાય.